નમસ્કાર મિત્રો, આજે આપણે શક્યતાની વાત કરીશું. શક્યતાનો અર્થ, તેની વ્યાખ્યા અને તેના વિશેના દાખલાઓ ઉકેલીશું. શક્યતાને અંગ્રેજીમાં પ્રોબેબિલિટી કહેવાય. સામાન્ય બોલચાલની ભાષામાં પણ આપણે શક્યતાને લગતા ઘણા શબ્દો બોલતા હોઈએ છીએ, જેમ કે શક્યતા, સંભાવના, તક વગેરે. જેમ કે તોફાનના કારણે ટ્રેન મોડી પડવાની શક્યતા છે, પાકિસ્તાન ભારત સામેનો મેચ જીતે તેવી શક્યતા ઓછી છે, ડુંગળીના ભાવ ઓછા થવાની શક્યતા જ નથી. શક્યતાનો અર્થ સમજવા માટે આપણે એક પ્રયોગની વાત કરી. કોઈ પણ એક સમતોલ સિક્કો લો અને તેને ચાર વખત ઉછાળો. દરેક વખત છાપ અથવા કાંટો જે પણ ઉપર આવે છે તેને નોંધો. મિત્રો, આપણે નોંધ લેશું કે અંગ્રેજીમાં છાપ અને કાંટાને અનુક્રમે હેડ અને ટેઇલ કહેવાય છે. માટે હવેથી આપણે આ શબ્દોનો ઉપયોગ કરીશું, તેમજ તેમના માટે એચ અને ટી ટૂંકાક્ષરો વાપરીશું. સિક્કાને ચાર વખત ઉછાળવો તે એક ક્રિયા છે અને આ ક્રિયાના અનેક પરિણામ હોઈ શકે છે. તેના બધા જ પરિણામો નીચેની આકૃતિમાં સમાવેલ છે. આપણે જોઈ શકીએ છીએ કે ચારે હેડ થી માંડીને ચારે ટેલ સુધીના બધા જ પરિણામો આ આકૃતિમાં આપેલા છે. આમ કુલ મળીને 16 પરિણામો શક્ય છે. આ ઉદાહરણને કેન્દ્રમાં રાખીને આપણે પ્રયત્ન અને ઘટના વિશે વાત કરી. પ્રયત્ન તે ક્રિયા છે કે જેમાં એક કે તેથી વધુ પરિણામ મળી શકે. આપણા ઉદાહરણમાં પ્રયત્ન એટલે કે સિક્કાને ચાર વખત ઉછાળવું. હવે આપણે ઘટનાની વાત કરીએ. પ્રયોગ માટેની ઘટના એ પ્રયોગના કેટલાક પરિણામોનું એકત્રીકરણ છે. ઘટના માટેના ઉદાહરણો કંઈક આ પ્રમાણે છે, જેમ કે બે વખત હેડ મળે અથવા ઓછામાં ઓછું એક ટેઇલ મળે અથવા એક પણ હેડ ના મળે વગેરે વગેરે. તે બધી ઘટનાઓ છે. આ ક્રિયામાં આપણે સિક્કાને ચાર વખત ઉછાળીએ છીએ, પણ ફક્ત ચાર વખત જ શું કામ? આપણે સિક્કાને કેટલી પણ વખત ઉછાળી શકીએ છીએ. જો આપણે સિક્કાને અનેક વખત ઉછાળીએ અને દરેક વખતે કુલ આપણને કેટલા હેડ મળે છે તે નોંધીએ, તો કંઈક નીચે પ્રમાણેનું કોષ્ટક મળે. આમાં ડાબી તરફ આપણે સિક્કાને કેટલી વખત ઉછાળ્યો તે જોઈ શકીએ છીએ અને જમણી તરફ આપણને કેટલા હેડ મળે છે તે જોઈ શકીએ છીએ. આ બંને માહિતી ઉપરથી આપણે જો આ સૂત્ર પ્રમાણે ગણીએ તો આપણને વિવિધ સંખ્યાઓ મળે. આ સૂત્ર છે, સિક્કાની ઉપરની બાજુ હેડ આવે તેવા પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. માટે 1/4 બરાબર 0.25, 64/100 બરાબર 0.64, અને તે જ રીતે આ નીચેની સંખ્યાઓ પણ ગણવામાં આવી છે. આપણે જોઈએ છીએ કે જેમ કે પ્રયત્નોની સંખ્યા વધે છે તેમ તેમ સૂત્રનું માન 0.5 ની નજીક આવે છે. આ પરથી આપણે શક્યતાની વ્યાખ્યા આપીએ. શક્યતા બરાબર ઘટના ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા ભાગ્યા કુલ પ્રયત્નોની સંખ્યા. બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે શક્યતા બરાબર ઘટના ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. આપણા દાખલામાં શક્યતા માટે જ 1/2 એટલે કે 0.5 આવી છે, કેમ કે આપણે ફક્ત છાપની જ વાત કરીએ છીએ, જ્યારે કે સિક્કાની બે બાજુઓ એટલે કે છાપ અને કાંટો બંને હોઈ શકે છે. હવે આપણે એક દાખલાની વાત કરીએ. જો કોઈ પણ પાસો ફેંકવામાં આવે તો અવિભાજક સંખ્યા મળે તેની શક્યતા શું છે? તેનો જવાબ
કઈક આ પ્રમાણે છે. 1 થી 6 વચ્ચે ફક્ત 3 જ અવિભાજક સંખ્યાઓ છે, જે છે 2, 3 અને 5. માટે ઘટના ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા 3 છે. કુલ પરિણામ 1 થી 6 કઈ પણ હોઈ શકે, માટે કુલ 6 પરિણામ શક્ય છે. માટે આપણે કહી શકીએ કે શક્યતા બરાબર 3/6 એટલે કે 0.5 છે. હવે આપણે બીજા દાખલાની વાત કરીશું. 100 કુટુંબોની યાદચ્છિક રીતે પસંદગી કરવામાં આવી અને તેમનામાં કેટલા સભ્યો છે તેની માહિતી નોંધવામાં આવી. તેના પરથી નીચે પ્રમાણેનું કોષ્ટક બન્યું. આ કોષ્ટકમાં આપણે જોઈ શકીએ છીએ કે બે સભ્યો વાળા કુટુંબોની સંખ્યા 7 છે. તેવી જ રીતે 3 સભ્યો વાળા કુટુંબોની સંખ્યા 18 છે. અને તે જ રીતે આપણે બીજી માહિતી પણ મેળવી શકીએ. હવે આપણે આ કુટુંબોમાંથી કોઈ કુટુંબની યાદચ્છિક રીતે પસંદગી કરીએ તો પછી તે કુટુંબમાં 4થી ઓછા સભ્ય હોય તેની શક્યતા શું? 4થી ઓછા સભ્ય એટલે કે 2 સભ્ય અથવા તો 3 સભ્ય હોય. હવે 2 સભ્યોના કુટુંબોની સંખ્યા 7 છે, જ્યારે કે 3 સભ્યો વાળા કુટુંબોની સંખ્યા 18 છે. માટે ઘટના ઉદ્ભવે તેવા કુટુંબોની સંખ્યા 7+18=25 છે. કુલ કુટુંબો 100 છે. માટે આપણે કહી શકીએ કે શક્યતા 25/100 એટલે કે 0.25 છે. મિત્રો, નોંધ લેશો કે આપણે શક્યતા માટે PA નું ચિહ્ન વાપર્યું છે. આમાં P નો અર્થ પ્રોબેબિલિટી છે અને A તે ઘટના છે. તે ઘટના 4થી ઓછા સભ્યો હોવાની છે. તેવી જ રીતે તે કુટુંબમાં 1થી વધારે સભ્યો હોવાની શક્યતા શું? આપણે જોઈ શકીએ છીએ કે બધા જ કુટુંબોમાં સભ્યોની સંખ્યા 1થી વધારે છે. માટે ઘટના ઉદ્ભવે તેવા કુટુંબોની સંખ્યા 100 કહેવાય અને કુલ કુટુંબો 100 છે. આમ શક્યતા પણ 100/100 એટલે કે 1 છે. આવી ઘટનાઓ કે જેની શક્યતા 1 હોય તેને ચોક્કસ ઘટનાઓ કહેવાય. આ જ દાખલામાં ત્રીજો પ્રશ્ન છે કે તે કુટુંબમાં 2થી ઓછા સભ્ય હોય તેની શક્યતા શું? આપણે જોઈ શકીએ છીએ કે બધા જ કુટુંબોમાં સભ્યોની સંખ્યા 2 અથવા 2થી વધારે છે. માટે 2થી ઓછા સભ્યો વાળા કુટુંબોની સંખ્યા 0 છે અને કુલ કુટુંબો 100 છે. માટે આપણે કહી શકીએ કે શક્યતા બરાબર 0/100 એટલે કે 0 છે. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે શક્યતા 0 પણ હોઈ શકે, 1 પણ હોઈ શકે, તેમજ 0થી 1 ની વચ્ચે કશું પણ હોઈ શકે. દાખલો 3. એક ડબ્બામાં 4 લાલ અને 8 પીળા દડા છે. તેમાંથી જોયા વગર યાદચ્છિક રીતે એક દડો કાઢવામાં આવે છે તો તમારે તે પીળો હોવાની શક્યતા અને તે લાલ હોવાની શક્યતા શું છે તે કહેવાનું છે. છે ને મિત્રો, ખૂબ જ સરળ. તો હવે આપણે તેનો જવાબ જાણીએ. કુલ દડા 12 છે અને લાલ દડા 4 છે. માટે શક્યતા બરાબર 4/12 એટલે કે 1/3 છે. તેમજ પીળા દડા 8 છે અને કુલ દડા 12 છે. માટે પીળા દડા મળવાની શક્યતા 8/12 એટલે કે 2/3 છે. આપણે R એટલે કે લાલ દડા કાઢવાની ઘટના અને Y એટલે કે પીળા દડા કાઢવાની ઘટના તરીકે દર્શાવેલું છે. દાખલા 3 ના ઉદાહરણથી આપણે પૂરક ઘટના વિશે સમજીશું. ઘટના A ન થવી તે A ની પૂરક ઘટના કહેવાય અને તે ઘટનાને A' દ્વારા દર્શાવાય. દાખલા તરીકે દાખલા 3 માં
આર અને વાય તે એકબીજાની પૂરક ઘટનાઓ છે. કેમ કે જો કાઢેલો દડો લાલ હોય તો તે પીળો ન હોઈ શકે અને જો પીળો હોય તો તે લાલ ન હોઈ શકે. ઘટના અને તેની પૂરક ઘટનાઓની સંભાવના વિશેનું એક સિદ્ધાંત છે તે આપણે જાણીશું. P of A plus P of A dash બરાબર 1, મતલબ કે ઘટના અને તેની પૂરક ઘટનાની સંભાવનાઓનો સરવાળો હંમેશા 1 થાય. તો ચાલો આપણે ષટ પ્રશ્ન પર જવાબના વિભાગ તરફ આગળ વધીએ. આ વિભાગમાં દરેક પ્રશ્નના 4 વિકલ્પ આપવામાં આવશે. કુલ તમને 2 પ્રશ્ન પૂછવામાં આવશે અને આ પ્રશ્નનો જવાબ તમને વિડીયોમાં નહીં પણ વિડીયો નીચેના વર્ણનમાં જોવા મળશે. પહેલો સવાલ, 3 તે 2 થી નાનું હોય તેની શક્યતા શું? તેના વિકલ્પો છે A 1, B 0, C 2/3 અને D 3/2. બીજો પ્રશ્ન, ગંજીપાનાની થપ્પીમાંથી 2 પત્તા ઉપાડવામાં આવે તો તે બંને એક જ રંગના હોય તેની સંભાવના શું? તેના વિકલ્પો છે A 26/51, B 1/2, C 1/4 અને D 25/51. મિત્રો, હું આશા કરું છું કે આ વ્યાખ્યાન દ્વારા તમને શક્યતાના નિયમોમાં ઉત્સુકતા જાગી હશે. મારી વાતો ધ્યાનથી સાંભળવા અને સમજવા માટે આભાર.